અગાઉના લેક્ચરમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં આપણે 9મો દાખલો જોયો હતો, એમાં થોડું ઘણું છે એ આપણે જે આજે દાખલો જોવાના છીએ 10મો દાખલો, એના જેવું જ હતું. એમાં પણ તમને એવું કીધું કે વેચાણના આટલા ટકા નફો હોય તો એના માટે કેટલા જરૂરી વેચાણના એકમો તમારે વેચવા પડે એ તમારે શોધવાનું છે. હે હા, તો અગાઉના લેક્ચરમાં આપણે આના જેવો દાખલો તો જોયો જ હતો, પણ અહીંયા થોડાક હવાલા છે એ વધારે ફરી ગયા છે. આન્સર તો એવો ને એવો જ આવશે, ગણતરી પણ એવી જ રીતે કરવાની છે, પણ અહીંયા થોડાક હવાલા છે એ અલગ રીતે છે. ત્યાં તમને નફા માટે કીધું હતું, અહીંયા તમને નફા ને ખોટ બંને માટે કીધેલું છે. રકમ કંઈક આવી છે, એબીસી કંપનીની તમને માહિતી આપી છે નીચે, જેમાં વેચાણ આપેલું છે 5 લાખ, માઇનસ થાય છે, માઇનસ થાય છે બધા ચલિત ખર્ચ. કયા કયા ચલિત ખર્ચ? તો કે ભાઈ માલ સામાન ખર્ચ 2 લાખ, મજૂરી ખર્ચ 1 લાખ, ચલિત ખર્ચ 50,000 અને સ્થિર ખર્ચ 90,000. નફો મળે છે 6 લાખનો. ઉપરની વિગતના 60,000નો ઉપરની વિગતના આધારે નીચેની માહિતીની ગણતરી કરો. 4 હવાલા આપેલા છે, સમતૂટ બિંદુએ વેચાણ શોધો. બીજો હવાલો છે કે જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો વર્તમાન નફાને જાળવી રાખવા માટે કેટલા વધારાના એકમોનું જરૂરી વેચાણ છે તે શોધો. આ થોડોક નવું છે અગાઉના દાખલા કરતાં, એટલે થોડોક નવો હવાલો છે. ગણતરી એની જ રીતના છે પણ થોડુંક નવું છે, એમાં જે વધારે થોડી ગણતરી કરવાની છે. બીજું જે છે, ત્રીજો હવાલો એ છે કે વેચાણના 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. અને ચોથું એ છે કે વેચાણના 7.5% ખોટ હોય ત્યારે જરૂરી વેચાણ શોધો. ઓવરઓલ આવી રીતે કંઈક રકમ છે, જેમાં તમને વેચાણ કિંમત એકમ દીઠ આપેલી છે, વેચાણ રૂપિયામાં પણ આપેલું છે, ચલિત ખર્ચ છે એ માત્ર રૂપિયામાં આપેલો છે, એકમ દીઠ આપેલો નથી. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? સૌથી પહેલાં તમારે વેચાણ અને ચલિત ખર્ચ, વેચાણ કિંમત અને ચલિત ખર્ચ બંને એકમ દીઠ છે એ પહેલાં શોધવું પડશે. એટલે સૌથી પહેલાં આવશે ગણતરી. એ ભાઈ, ગણતરીમાં સૌથી પહેલા આવશે વેચાણના એકમો. વેચાણના એકમો કેવી રીતે મળે જોઈ? હા, વેચાણ એકમો કેમ મળશે? કુલ વેચાણ ભાંગ્યા એકમ દીઠ, બોલ, વેચાણ કિંમત. શું કહે છો? તો કુલ વેચાણ તમને આપેલું છે, એકમ દીઠ વેચાણ કિંમતે તમને આપેલી છે. કુલ વેચાણ કેટલું છે? 5 લાખ રકમમાં તમને આપેલું છે, અને વેચાણ કિંમત કેટલી છે? 125 રૂપિયા. ભાંગાકાર કરો અને જે આવે એ તમારું શું થાય? 4000 વેચાણના એકમો, બરાબર. આ થઈ પહેલી ગણતરી વેચાણના એકમો માટે. વેચાણના એકમોની ગણતરી આપણે એટલા માટે કરી છે કારણ કે આપણે ચલિત ખર્ચ છે એ એકમ દીઠ આપેલો નથી. ચલિત ખર્ચને એકમ દીઠ શોધવા માટે વેચાણના એકમો હોવા જરૂરી છે. હવે બીજી ગણતરી જે છે એ છે ચલિત ખર્ચની. ચલિત ખર્ચ એટલે કે તમારા ધંધામાં તમને ઉપર વિગતોમાં તમે જોવો તમને આપેલું છે, માલ સામાન ખર્ચ છે, મજૂરી ખર્ચ છે, ચલિત ખર્ચ છે. આ ત્રણેય તમારા શું છે? ચલિત ખર્ચો જ છે. એટલે પહેલાં તમારે શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે કે ચલિત ખર્ચ બરાબર માલ સામાન ખર્ચ વત્તા મજૂરી ખર્ચ વત્તા ચલિત ખર્ચ. માલ સામાન ખર્ચ કેટલો આપ્યો છે રકમમાં? 2 લાખ વત્તા મજૂરી 1 લાખ વત્તા ચલિત ખર્ચ 50,000. ટોટલ કરો એટલે આવશે 3,50,000 રૂપિયા. આ તમારો શું થયો? કુલ ચલિત ખર્ચ થયો. કુલ ચલિત ખર્ચ મળી જાય પછી તમારે શોધવાનો છે એ છે એકમ દીઠ ચલિત ખર્ચ. તો એકમ દીઠ ચલિત ખર્ચ કેમ મળશે?
કુલ ચલિત ખર્ચ ભાંગ્યા વેચાણના એકમો, જેટલા એકમોનું કંપની વેચાણ કરે છે એટલા એકમો, એટલે તમને મળી જશે, શું મળી જશે, એકમ દીઠ ચલિત ખર્ચ મળશે. એટલે કે કુલ ચલિત ખર્ચ છેદમાં વેચાણ એકમો. કુલ ચલિત ખર્ચ છે તમારો કેટલો છે? 350,000, અને વેચાણ એકમો કેટલા છે? 4,000. જે આવે એ તમારો શું થશે? એકમ દીઠ ચલિત ખર્ચ 87.5 રૂપિયા. આટલી વસ્તુ ક્લિયર થઈ કે દાખલામાં તમને શું આપ્યું છે અને તમારે શું શોધવાનું છે? આટલી વસ્તુ મળી જાય એટલે તમારી આગળની જે ગણતરી છે એ તમારી માટે શું થઈ જાય? સાવ ઇઝી, સાવ સરળ થઈ જશે. આટલું સમજાણું, આમાં કોઈને કાંઈ ડાઉટ નહીં. હવે પહેલી ગણતરી જે છે એ તમને એવું કીધી છે કે સમતૂટ બિંદુએ વેચાણ શોધો. તો સમતૂટ બિંદુએ વેચાણ શોધો એનું સૂત્ર મૂકવાનું. સૂત્ર હવે તમને બધાને યાદ રહી ગયા હશે. એકમમાં સ્થિર ખર્ચ ભાંગ્યા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ ભાંગ્યા વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ કેટલું છે? 90,000. ચલિત વેચાણ કિંમત કેટલી છે? 125. એમાંથી માઇનસ કરવાના 87.5, તમને ચલિત ખર્ચ અહીંયા મળ્યો એકમ દીઠ. બરાબર કરો, 90,000 માઇનસ અહીંયા કેટલું આવશે? 125માંથી 87.5 જાય, તો 90,000 માં ગયા 37.5 કરો, 2,400 એકમ. હા, જો તમને ક્લિયર કીધું હોય કે તમારે એકમમાં જ શોધવાનું છે તો એકમમાં જ શોધવાનું, પણ માત્ર એવું અહીંયા તમને કીધું છે કે સમતૂટ બિંદુએ વેચાણ શોધો એકમમાં કે રૂપિયામાં, એવું કંઈ કીધું નથી. તો બંને શોધી નાખવાનું, એકમમાં તે અને રૂપિયામાં તે. હવે રૂપિયામાં કેમ શોધવાનું? તો કે જે તમારું એકમમાં વેચાણ આવ્યું, હવે સમતૂટ બિંદુએ વેચાણ કૌંસમાં શેમાં? રૂપિયામાં. તો સમતૂટ બિંદુએ વેચાણ જેટલું એકમમાં આવ્યું હોય એને ગુણાકાર કરીને તમે વેચાણ કિંમત કરો એટલે તમને શું મળી જાય? સમતૂટ બિંદુએ વેચાણ રૂપિયામાં મળી જાય. એટલે કે સમતૂટ બિંદુએ વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત. એટલે કે 2,400 રૂપિયા તમને જે મળ્યું એકમમાં, 2,400 રૂપિયા તમને આન્સર મળ્યો, એને ગુણ્યા તમે વેચાણ કિંમત કરી નાખો. વેચાણ કિંમત કેટલી છે? 125. જે મળે એ તમારો આન્સર આવી જાય શેમાં? સમતૂટ બિંદુએ વેચાણ રૂપિયા 3,00,000. ક્લિયર? પહેલી ગણતરી સુધીનું સમજાણું. ઓકે, હવે અહીંયા બીજો હવાલો છે એવો છે કે જો તમારી વેચાણ કિંમતમાં 20% ઘટાડો થાય તો એ માટે વર્તમાન નફાને જાળવી રાખવા માટે જરૂરી વેચાણ શોધો. અને સાથે એવું કીધું કે વધારાના એકમોનું જરૂરી વેચાણ પણ શોધો. એટલે કે જે પાછળનો ભાગ છે, વધારાના એકમનું જરૂરી વેચાણ, એ તમારે થોડુંક નવું છે. પણ કેવી રીતે નવું છે? તો સૌથી પહેલાં એણે શું કીધું છે, પહેલાં આપણે આટલું સમજીએ કે વેચાણ કિંમતમાં 20% ઘટાડો કરવામાં આવે તો, એટલે કે જેટલા રૂપિયા તમારી વેચાણ કિંમત હોય એમાં તમારે 20% ઘટાડવાનું છે. એટલે વેચાણ કિંમત કેટલી છે? 125. એમાં તમારે ઘટાડો કરવાનો છે કે 20% ઘટાડો. 125ના 20% કરો કેટલું થાય? 25. જે આવે તમારી શું આવી? નવી વેચાણ કિંમત 100 રૂપિયા. હવે એણે એવું કીધું કે વર્તમાન નફાને જાળવી રાખવા માટે જરૂરી વેચાણ શોધો.
वर्तमान नफो એટલે કે તમને અગાઉ કોષ્ટકમાં તમને આપેલો છે, જુઓ ઉપર રકમમાં તમને કોષ્ટકમાં ઉપર કીધું છે કે કંપની પોતાના ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ બાદ કરે છે એ પછી કંપનીને કેટલા રૂપિયા નફો થાય છે, 60,000 નો નફો થાય. તો કે ભાઈ ઈ 60,000 ના નફા માટે કંપનીએ કેટલું જરૂરી વેચાણ કરવું પડે એ તમારે ગણતરી કરવાની છે. એટલે હવે તમારે જરૂરી વેચાણનું શું મૂકવાનું, સૂત્ર મૂકવાનું. પહેલાં તો જરૂરી વેચાણ એકમમાં સૂત્ર શું છે, સૂત્ર શું છે જરૂરી વેચાણનું, સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં ફાળો. હવે સ્થિર ખર્ચ છેદમાં નફો, સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં ફાળો. પહેલાં તમારે શું શોધવું પડશે, ફાળો શોધવો પડશે. જેટલો ફાળો આવશે એના આધારે પછી સ્થિર ખર્ચ અને નફો તમે મૂકી શકો. તો ફાળો શોધવાનું સૂત્ર શું છે, ફાળો શોધવાનું સૂત્ર છે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. અહીંયા તમારે વેચાણ કિંમત કઈ લેવાની, હવે 20% ઘટાડો કર્યો છે એ વેચાણ કિંમત હવે તમારે અહીંયા લેવાની. એટલે કે 100 માઇનસ તમારો ચલિત ખર્ચ 87.5 હતો, બાદ કરો જે તમારી આવે તમારી શું થઈ હશે, ફાળો મળશે તમને, એટલે કે 12.5 રૂપિયા. આ 12.5 છે, હવે તમારે અહીંયા લખવાના થાય. સ્થિર ખર્ચ કેટલો આપ્યો છે, 90,000. તમને વર્તમાન પરિસ્થિતિ જે છે એમાં નફો કેટલો મળે છે, 60,000. કોષ્ટકમાં તમે છેલ્લે નફો રકમમાં જુઓ છો એ તમારો નફો છે એ કયો નફો થયો કહેવાય, વર્તમાન પરિસ્થિતિ એ નફો થયો કહેવાય. 60,000 અને છેદમાં 12.5 કરો, 90,000 વત્તા 60,000 કેટલા થાય, 10, 11, 12, 13, 14, 15, 150,000 ભાંગ્યા 12.5. કેટલા એકમો જવાબ આવ્યો, 12,000 એકમો. સમજાણું, પહેલાં એણે શું કીધું કે 20% વેચાણ કિંમતમાં ઘટાડો થાય છે અને તમારી જે વેચાણ કિંમત હતી 125 એના 20% આપણે ઘટાડો કર્યો એટલે કે બાદ કરી જે આવી આપણે નવી વેચાણ કિંમત આવી એ નવી વેચાણ કિંમતના આધારે સૌથી પહેલાં જરૂરી વેચાણનું સૂત્ર લીધું. જરૂરી વેચાણનું સૂત્ર આવે એ કેમ ખબર પડે, તો કે તમને રકમમાં ચોખ્ખું કીધું છે કે વર્તમાન નફાને જાળવી રાખવા માટે કંપનીએ કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ, વેચાણ કરવું જોઈએ એટલે જરૂરી વેચાણનું સૂત્ર આવે, બરાબર. હવે તમને એવું કીધું છે, હવે પછીનો હવાલો, હવે પછીની જે વિગત છે એ એવી કીધી છે કે ઉપરાંત તમારે એવું શોધવાનું છે કે કંપની કેટલા વધારાના એકમોનું જરૂરી વેચાણ છે એ કરે છે. એટલે કે તમને અહીંયા જે વેચાણ મળ્યું છે વધારાના એકમનું વેચાણ, સૂત્ર શું આવે, તો કે જેટલું વેચાણ તમને જરૂરી વેચાણ માટે મળ્યું છે જરૂરી વેચાણના એકમો માઇનસ કંપની કેટલા એકમોનું વર્તમાન પરિસ્થિતિમાં વેચાણ કરે છે જે આપણે શરૂઆતમાં ગણતરીમાં શોધ્યું 4,000, બરાબર. એટલે કે કંપની અત્યારે 60,000 નફા માટે કંપની 12,000 એકમોનું વેચાણ કરે છે, એમાંથી કંપની વર્તમાન સમયમાં કેટલું વેચાણ કરતી હતી, 4,000 એકમોનું વેચાણ કરતી હતી. એટલે જેટલા એકમો આવે એ તમારા અત્યારે વધારાના વેચાણના એકમો છે એ તમને મળે. એટલે કે 12,000 માઇનસ 4,000 એટલે કે 8,000 એકમ જે છે એ કંપની અત્યારે વધારે ઉત્પાદન કરે છે. સમજાણું કે નહીં. તો વધારાના વેચાણના એકમો એવી પરિસ્થિતિ છે કે કંપનીને 60,000 નફો જાળવી રાખવો હોય તો કંપનીએ 12,000 એકમોનું વેચાણ કરવું પડે, અને જો કંપનીએ એ 12,000 એકમોનું વેચાણ કરે છે તો કંપની કેટલા એકમોનું વેચાણ વધાર્યું પહેલાંની સ્થિતિ કરતાં, તો કે 4,000 એકમો બાદ કરીએ એટલે આપણને મળે 8,000. તો કંપનીએ 8,000 એકમોનું વેચાણ છે એ વધારવું પડે જો એને 60,000 રૂપિયાનો નફો જોતો હોય તો, અને વેચાણ કિંમતમાં 20% ઘટાડો કર્યો હોય તો. સમજાણું, ઓકે. પછી ત્રીજો હવાલો જે છે એ પછી આપણે જોઈએ પાછું. ત્રીજો હવાલો છે એવો છે
કે વેચાણના 20% નફો મેળવવા માટે જરૂરી વેચાણ શોધો. અત્યાર સુધી તમને નફો જે આપેલો હતો એ નફો તમને એવું કીધું હોય કે રૂપિયા 20 લાખનો નફો કે રૂપિયા 10 લાખનો કે રૂપિયા 10 હજારનો નફો જોતો હોય તો એના માટે જરૂરી વેચાણ છે એ શોધો. અહીંયા તમને નફો આપ્યો છે પણ ટકાવારીમાં આપ્યો છે, અને ઘણા ટકાવારી કીધું છે તો કે ભાઈ વેચાણના 20% જેટલો તમારે નફો જોતો હોય તો તમારે અત્યારે કેટલું વેચાણ કરવું પડે એ તમારે શોધવાનું છે. અત્યાર સુધી તમને નફાની માહિતી છે રૂપિયામાં ઓલરેડી આપેલી જ હતી, અને ડાયરેક્ટ તમે સૂત્રમાં મૂકતા હતા સ્થિર ખર્ચ વત્તા નફો ભાંગ્યા ફાળો, એવી રીતે ડાયરેક્ટ કરીને તમે મૂકતા હતા. પણ અહીંયા તમને વેચાણના ટકાવારી પ્રમાણે નફો છે એ શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં તમારે શું ધારવું પડે તો કે ધારો કે આ હવાલા માટે જરૂરી વેચાણ કેટલા રૂપિયા છે તો કે ભાઈ એક્સ રૂપિયા છે. આ હવાલા માટે એટલે કે આપણને વેચાણની ટકાવારીના નફા પ્રમાણે કીધું છે, તો અહીંયા તમારે સૌથી પહેલાં જરૂરી વેચાણ છે એ શું કરવું પડશે, ધારવું પડશે. જે આપણે અગાઉના દાખલામાં છેલ્લો હવાલો છે એ આપણે આવો જોયો હતો, જે લોકોને યાદ નથી એ લોકો અહીંયા ધ્યાન આપજો. એટલે તમારે સૌથી પહેલાં જરૂરી વેચાણ છે એ ધારવાનું છે કે જો આ હવાલા માટે જરૂરી વેચાણ એક્સ હોય તો તમારું વેચાણ છે એ કેટલું તમને કીધું છે, નફો કેટલો કીધો છે તો કે ભાઈ નફો છે એ વેચાણના 20% કીધો છે. એટલે કે વેચાણ કિંમત તમારી કેટલી છે 125, એના 20% કરો કેટલું થાય 25 રૂપિયા કે 25x થાય. એટલે કે તમારો અત્યારનો જે નફો છે એ વેચાણના 20% એટલે કે કેટલા છે 25x છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે, હવે તમારે જરૂરી વેચાણનું સૂત્ર છે એ મૂકવાનું છે. જરૂરી વેચાણ એકમમાં સૂત્ર શું છે, સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં ફાળો. ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ, બરાબર. આ સૂત્ર છે ફાળાનું. એ તો દરેક વખતે આપણે ગોતેલું જ હોય એટલે એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો પણ આપણે એક વખત અહીંયા ગણતરી કરી નાખીએ, 125 માઇનસ તમારો ચલિત ખર્ચ કેટલો છે 87.5, એટલે તમારો ફાળો કેટલો આવે છે 37.5 રૂપિયા. આ તમે અગાઉ ગોતેલો જ છે એટલે અહીંયા ન ગોતો તો ચાલે, ડાયરેક્ટ ઈ ફાળો છે અહીંયા લઈ શકાય. હવે અહીંયા ધ્યાન આપવાનું છે, જરૂરી વેચાણ અત્યારે તમે કેટલું ધાર્યું છે એક્સ, એટલે કે વેચાણના એકમો જરૂરી બરાબર અહીંયા એક્સ આવશે. તેથી સ્થિર ખર્ચ કેટલો છે 90,000 વત્તા નફો કેટલો છે, અહીંયા કેટલો નફો તમે ધાર્યો છે 25x, એટલે અહીંયા નફા બરાબર શું આવશે 25x. ફાળો 37.5. સૌથી પહેલાં ગુણાકાર ભાગાકાર કરવાનો, પછી સરવાળા બાદબાકી કરવાની. ગુણાકાર ભાગાકારમાં શું થશે તો કે જે છેદમાં 37.5 છે એ ઉપર એક્સ આર એસ કેમાં વ્યાજ હશે, અંશમાં વ્યાજ હશે, એટલે કે ક્રોસ ગુણાકાર. 37.5x બરાબર 90,000 વત્તા 25x. હવે શું થશે, 25x છે એ બરાબરની આ બાજુ આવી જશે, બરાબર બરાબરની આ બાજુ આવી જાય, 37.5ની બાજુમાં આવી જાય 25x, તો એ શું થઈ જાય, પ્લસ છે તો શું થઈ જાય માઇનસ થઈ જાય. 37.5x માઇનસ 25x બરાબર 90,000. 37.5x-માંથી 25x બાદ કરો કેટલા આવે 12.5x બરાબર 90,000. હવે આ 12.5x છે એ ક્યાં આવી જશે, છેદમાં આવી જશે, એટલે કે x બરાબર 90,000 માઇનસ 12.5x. x બરાબર તમને જે મળે છે એ શું મળે છે, જરૂરી વેચાણ. 90,000 ભાંગ્યા 12.5 કરો કેટલા આવે 7,200 એકમ. આ આપણને મળ્યું પણ શેમાં મળ્યું, એકમમાં મળ્યું. આજે જરૂરી વેચાણ આપણને મળ્યું શેમાં મળ્યું, આપણને એકમમાં મળ્યું. હવે આપણે એને શેમાં ફેરવવું પડશે, રૂપિયામાં ફેરવવું પડશે. એ રૂપિયામાં આપણને જેટલું મળે એ વેચાણના 20% આપણો નફો થશે, જે તમને અહીંયા હવાલામાં કીધું છે કે વેચાણના 20% નફો મેળવવા માટે. એકમના કોઈ દિવસ ટકાવારી આપણે કાઢીએ નહીં, હંમેશા રૂપિયાની ટકાવારી નીકળે. એટલે જરૂરી વેચાણ હવે તમારે શેમાં શોધવાનું છે, રૂપિયામાં શોધવાનું છે.
એટલે કે જરૂરી વેચાણ રૂપિયામાં બરાબર જરૂરી વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત. જરૂરી વેચાણ તમારું કેટલું આવ્યું? 7,200 ગુણ્યા 125 તમારી શું છે? વેચાણ કિંમત છે. જે આવે એ તમારું શું થાય? જરૂરી વેચાણ રૂપિયામાં થાય. કેટલું આવે છે? 9,00,000. આ 9,00,000ના 20% હવે તમારો શું છે? નફો છે. એટલે કે નફો બરાબર જરૂરી વેચાણના કેટલા ટકા કીધું છે? 20%. એટલે કે 9,00,000ના 20% કેટલું આવે છે? 1,80,000. આવી રીતે છે એ તમારે વેચાણ શોધવું પડશે. પહેલાં જરૂરી વેચાણને પહેલાં ધારવું પડશે, કારણ કે અહીંયા તમને નફો છે એ ટકાવારીમાં આપેલો છે, રૂપિયામાં આપેલો નથી. એટલે સૌથી પહેલાં શું કરવાનું? જરૂરી વેચાણને ધારો. જરૂરી વેચાણને ધાર્યા પછી નફાની ટકાવારી શોધો. એટલે કે તમને એવું કીધું છે કે 125 ના 20%, એટલે કે 125 ના 20%, પહેલાં વેચાણ કિંમતના 20% નફો કીધું એટલે 125 ના 20% કેટલા થાય? 25x. અને એ રીતે સૂત્ર પ્રમાણે હવે જ્યાં જરૂરી વેચાણ હોય ત્યાં x લેવાનું, નફો હોય ત્યાં કેટલા લેવાના? 25x લેવાના. એ રીતે તમને પહેલાં મળશે જરૂરી વેચાણ x બરાબર 7,200 એકમ. આ જરૂરી વેચાણને તમારે પહેલાં રૂપિયામાં ફેરવવાનું, એટલે કે જરૂરી વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત કરો એટલે તમને રૂપિયામાં મળે. અને જે રૂપિયામાં તમને જરૂરી વેચાણ મળ્યું છે એના 20% તમને નફો છે એ મળે છે. એટલે કે 9,00,000ના 20%, 1,80,000. હવે ચોથો હવાલો જે છે એમાં તમને એવું કીધું છે કે હવે 7.5% ખોટ જતી હોય તો, પહેલાં આપણે જે ચર્ચા કરી હતી, હવાલાની ગણતરી કરી હતી, એ હતી નફા માટેની. હવે અહીંયા તમારે ખોટ માટે જે ધારણા છે એ કરવાની છે એ થશે. તો ધારો કે જરૂરી વેચાણ કેટલું છે? x. જરૂરી વેચાણ x રૂપિયા છે. તમારી ખોટ કેટલી કીધી છે? તો કે ભાઈ વેચાણના 7.5%. તમારી વેચાણ કિંમત કેટલી છે? 125. એના 7.5% તમે કરો કેટલા આવશે? 9.4x. એટલે કે આ તમારું જે છે એ શું છે? અહીંયા ધ્યાન આપો. આ જે તમારું જે છે એ તમને શું મળ્યું? ખોટના પર્સન્ટેજ, ખોટની ટકાવારી તમે જે કાઢો છો વેચાણ કિંમતના 7.5%, એટલે કે 9.4. હવે તમારે શું કરવાનું? અગાઉ આપણે કર્યું એમ કે હવે તમારે જરૂરી વેચાણ શોધવાનું. અત્યાર સુધી તમે જરૂરી વેચાણ માટે નફાવાળું સૂત્ર લેતા હતા, અહીંયા તમને ખોટ આપી છે એટલે હવે તમારે જરૂરી વેચાણ માટે કયું સૂત્ર લેવાનું? ખોટવાળું સૂત્ર લેવાનું. એટલે કે સ્થિર ખર્ચ માઇનસ ખોટ છેદમાં ફાળો, બરાબર. હવે જરૂરી વેચાણ કેટલું છે? 1,80,000. એટલે કે જરૂરી વેચાણ જ્યાં છે ત્યાં તમારે શું લેવાનું આવશે? x લેવાનું આવશે, બરાબર. સ્થિર ખર્ચ કેટલો છે? 90,000 માઇનસ ખોટ કેટલી? 9.4x છે અહીંયા આપણે ધારી, બરાબર. છેદમાં ફાળો, ફાળો કેટલો છે? 37.5, બરાબર. બરાબરની આ બાજુ આવે ગુણાકાર છે, ગુણાકારમાં છે અહીંયા અંશમાં છે તો ઉપર આવશે, તો શેમાં જશે? છેદમાં છે તો ઉપર આવે તો અંશમાં આવે. એટલે કે 1,37.5 એટલે કે 37.5x બરાબર 90,000 માઇનસ 9.4x. હવે બરાબરની આ બાજુ 9.4x છે એ બરાબરની આ બાજુ આવે તો કેટલા આવે? 37.5x. અહીંયા માઇનસ છે તો બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ. 9.4x બરાબર 90,000. 37.5 + 9.4x ખોટ છે ને, માઇનસ છે આ બાજુ હોય તો શું થાય? પ્લસ થાય.
तो 37.5 + 9.4x करो એટલે કેટલા આવશે 46.9 બરાબર સરવાળો કરો એટલે 46.9x આવે બરાબર 90,000 એટલે કે x ને કરતા બનાવવા હોય તો 46.9 છે એ ક્યાં વયા જાય 90,000 ના છેદમાં વયા જાય 46.9 જે x આવે છે એ તમારું શું છે જરૂરી વેચાણના એકમો કેટલા રૂપિયા આવે છે 19 એકમો આવશે 1919 એકમ આવશે હવે આપણે નફો જે છે એ વેચાણ ઉપર કીધો છે એકમ ઉપર આપણે નફો શોધી ખોટ કે નફો ગમે એ હોય આપણે એકમો ઉપર શોધી શકતા નથી એટલા માટે આપણે હવે શું કરવું પડશે તો કે ભાઈ હવે જે વેચાણ છે આપણને એકમમાં મળ્યું છે એને આપણે શેમાં ફેરવવું પડશે પહેલાં રૂપિયામાં ફેરવવું પડશે એટલે કે જરૂરી વેચાણ રૂપિયામાં બરાબર જરૂરી વેચાણ એકમમાં ગુણ્યા વેચાણ કિંમત એકમમાં 1919 આપણને મળ્યું છે જરૂરી વેચાણ વેચાણ કિંમત આપણી કેટલી છે 125 ગુણાકાર કરીએ 125 અને જે આવે તમારું શું થાય જરૂરી વેચાણ રૂપિયામાં કેટલા રૂપિયા આવે છે પ્રતિક 2,39,875 રૂપિયા આ જરૂરી વેચાણ ઉપર હવે તમારે શું શોધવાનું છે ખોટ એટલે કે જરૂરી વેચાણના 7.5% ખોટ આવે છે તો ખોટ બરાબર જરૂરી વેચાણના 7.5% એટલે કે 2,29,875ના 7.5% કરો અને જે આવે તમારી શું થઈ આ હવાલા માટેની ખોટ કેટલી થઈ 17,990 રૂપિયા સમજાણું ઓકે